नमस्कार वाला विद्यार्थी मित्रों, ज्ञान सेतु कार्यक्रम अंतर्गत धोरण 5 गणित विषयना ब्रिज कोर्स में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप प्रकरण 11 संपूर्ण सॉल्यूशन जोशु। अहीं आपने कहूँ कि एक गाय ने 4 पग हो तो आवी 6 गायना कुल केटला पग थाय, तो 4 + 4 + 4 अपने 6 वक्त करवा पड़े, तो जवाब आवशे 24। अथवा तो आप 6 × 4 = 24 એટલે કે 6 × 4 = 24 એવી રીતે પણ જવાબ મેળવી શકીએ। જોઈએ અહીંયા આપણને એક દાખલો આપ્યો છે। 1 કરોળિયાને ખાલી જગ્યા પગ હોય 8 પગ હોય છે, તો આવા 4 કરોળિયાના કુલ કેટલા પગ થાય? તો 8 + 8 + 8 4 વાર કરીએ તો આપણને ખ્યાલ આવશે 32। અને જો આવી રીતે ન કરવું હોય તો 4 × 8 = 32, અને એમ પણ ન કરવું હોય તો 4 × 8 = 32। હવે અહીંયા આપણને પૂછ્યું છે કહો કેટલી વખત, જો 3 + 3 + 3 5 વાર છે તો 5 × 3 એટલે 15, ત્યાર પછી 7 + 7 + 7 3 વાર છે તો 3 × 7 એટલે 21, 6 + 6 4 વાર છે તો 4 × 6 એટલે 24, 2 + 2 5 વાર છે તો 5 × 2 એટલે 10, 10 + 10 4 વાર છે તો 4 × 10 એટલે કે 40। ત્યાર પછી 3 કેટલી વખત છે કહ્યું છે, જો પ્રથમ હરોળમાં 3 1 વખત છે તો 1 × 3 એટલે 1 × 3 = 3, બીજી હરોળમાં 3 2 વખત છે તો 2 × 3 = 6, ત્રીજી હરોળમાં 3 વખત છે એટલે કે 3 × 3 તો 3 × 3 = 9, ચોથી હરોળમાં 3 4 વખત છે એટલે 4 × 3 = 4 × 3 = 12। ત્યાર પછી તમે જોઈ શકો છો કે પાંચમી હરોળમાં 3 5 વખત છે તો 5 × 3 = 5 × 3 = 15, ત્યાર પછી છઠ્ઠી હરોળમાં 3 6 વખત છે તો 3 × 3 = 3 એટલે કે 3 + 3 + 3 6 આપણે કરવા પડશે, તો 6 × 3 કરવા પડશે તો 6 × 3 એટલે 18। ત્યાર પછી સાતમી હરોળની અંદર તમે જોઈ શકો છો કે 3 × 3 જે ઝુમખા છે તે 7 વખત છે તો 7 × 3 એટલે 21। ત્યાર પછી નીચેની લાઇનમાં તમે જુઓ 3 × 3 ઝુમખા 8 વખત છે તો 8 × 3 = 24, ત્યાર પછી જુઓ 3 × 3 ઝુમખા 9 વખત છે તો આપણે 9 × 3 એટલે કે 9 × 3 કરીએ તો 27, ત્યાર પછી જુઓ 3 × 3 ઝુમખા 10 વખત છે તો 3 × 10 કરીએ એટલે જવાબ આવશે 30। ત્યાર પછી કહ્યું છે કે 4 ઘડીઓ લાકડીઓની મદદથી બનાવી। હવે અહીં તમે જોઈ શકો છો કે ઊભી 4 લાકડીઓ હશે। હવે એમાં જ્યારે પહેલી લાકડી આપણે આડી મૂકીએ ને, ફક્ત એક જ લાકડી આડી મૂકીએ બરાબર છે, તો એક આડી લાકડી ઊભી 4 લાકડીઓને 4 જગ્યાએ છેદે એટલે આપણે 4 પોઈન્ટ કરીએ તો 1 × 4 એટલે 4। હવે આપણે બીજી લાકડી મૂકીએ તો 2 લાકડીઓ ઊભી 4 લાકડીઓને 8 બિંદુએ છેદે છે તો 2 × 4 = 8। હવે ત્રીજી લાકડી આપણે આડી મૂકીએ તો 3 લાકડીઓ છે ઊભી 4 લાકડીઓને 12 જગ્યાએ છેદે છે એટલે કે 12 બિંદુ આવશે તો 3 × 4 = 12। એવી રીતે આ પેટર્ન આપણે આગળ વધારીએ તો 4 × 4 = 16, 5 × 4 = 20, 6 × 4 = 24, 7 × 4 = 28, 8 × 4 = 32, 9 × 4 = 36 અને 10 × 4 = 40। આવી રીતે અહીં 4 ઘડીઓ બનશે। ત્યાર પછી અલ્પેશ, યશવંત, નીતિન અને પરેશે 6 લખોટીઓની ગોઠવણી અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે કરી, તો અલ્પેશે 6 × 6 ઊભી રીતે ગોઠવી દીધા તો 1 × 6, યશવંતે 3 × 3 હરોળમાં ગોઠવ્યા તો 2 × 3 એટલે 6 થશે, હવે નીતિને 2 હરોળમાં 3 લાઈન કરી તો 3 × 2 = 6 થશે, અને પરેશે 1 જ હરોળ આડી કરી તો 6 × 1। ત્યાર પછી અહીં જો બંટીને 5 ઘડીઓ આવડતો નથી પરંતુ સુજાતાને 3 સુધીના ઘડીયા આવડે છે, તો એણે 2 અને 3 પર ઘડિયા પરથી 5 ઘડીઓ અહીં બનાવ્યો। તમે જોઈ શકો છો કે 1 × 5 = 5, 2 × 5 એટલે 10, તો 3 × 5 એટલે 15, 4 × 5 એટલે 20, એમાં 5 એડ કરતા જવાના, 20 માં 5 એડ કરીએ તો 25, એ રીતે 6 × 5 થશે 30, 7 × 5 35, 8 × 5 40, 9 × 5 45 અને 10 × 5 50। એટલે કે આપેલી સંખ્યામાંથી આપણે એક એક સંખ્યા પ્લસ કરતા જઈએ, માનો કે 5 છે તો એમાં 5 પ્લસ કરીએ એટલે 10, એમાં 5 પ્લસ કરીએ તો 15, તેમાં ફરી પાછા 5 પ્લસ કરીએ તો 20, એવી રીતે આખો ઘડીઓ આગળ વધતો જશે। ત્યાર પછી અહીં જો શ્યામની આપણને ભાંગાકારની ગણતરીઓ આપવામાં આવેલી છે જે તમારે ધ્યાનપૂર્વક જોવાની છે, અને ત્યાર પછી અહીં નીચે આપણને કેટલાક દાખલાઓ પણ આપેલા છે જેની પણ આપણે ગણતરી કરવાની છે। જો ત્યાર પછી હીરોની ગણતરી આપેલી છે, અહીં આપણને વેદની ગણતરી પણ આપવામાં આવેલી છે। ત્યાર પછી કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। જો પહેલું કે ચાલલાના 1 પેકેટમાં 10 ચાલલા સમાય છે તો 100 ચાલલાઓ સમાવા કેટલા પેકેટની જરૂર પડે? તો અહીં આપણે 100 / 10 કરવા પડશે, 100 / 10 કરીએ તો 10
दस एका दस एटले अंश में ऊपर आवशे दस अने सौ में सौ बात थशे तो अहीं आपने जवाब मळशे कि भाई दस पैकेट की जरूर पड़े। त्यार पछी बीजू जो है पिस्तालीस विद्यार्थी नव हार में बैठेला है, एक हार में एक सरखा विद्यार्थी बैठेला है तो एक हार में केटला विद्यार्थी बैठेला हशे? जो नव हार में पिस्तालीस विद्यार्थी है तो एक हार में केटला? तो अहीं पिस्तालीस भाग्या नव करवा पड़े तो पिस्तालीस में पिस्तालीस जैसे तो जीरो एट अंश में पांच आया तो आप कही सकिए कि भाई एक हार की अंदर कुल पांच विद्यार्थी बैठा हे। त्यार पछी जो है एक लीटर दूध की किमत 60 रुपया है, जीमीते 80 रुपया चूकव्या तो तेणे केटला रुपया दूध खरीद्यू हशे? तो 180 भाग्या आपणे 60 करवा पड़शे तो 60 तेरी 180, 180 में 180 जाए तो जीरो, तमे ऊपर जोई शको छो 3। तो अहीं आपणे कही शकीए कि तो तेणे 3 लीटर जेटलू दूध खरीद्यू हशे।